नलगर बोसी रे अम्बे मां चालो धीरे धीरे मां। नमस्कार, हूँ चिराग। माँ संग मुट्ठी ऊंचेरामां आपणे वातो करी रह्या छे एवा लोक कलाकारो विशे जे पोताना कंठ थकी खेलैयाओने खेलवा मजबूर करे छे। अने आवा ज एक लोक साहित्यकार आज आपणी साथे छे, आपणी साथे जोड़ाशे योगेश भाई गढ़वी। आपनुं स्वागत। जय माता दी योगेश भाई। जय माता दी योगेश भाई। खास नोरता अने योगेश गढ़वी आ प्रकारनो जो नातो जोवा जईए तो क्या प्रकारनो कनेक्शन छे? नवरात्रि શક્તિ ઉપાસનાનું અદ્ભુત પર્વ છે જી, અને એમાંય આ 100 મહિનાના નોરતા એટલે તો બાળવયથી જ મને યાદ છે, સમજણો થયો ત્યારથી જ આ 9 દિવસ તો મારા જીવનમાં ખૂબ મહત્વ હોય છે। અને એ મહત્વનું કારણ એ હોય છે કે ઉત્સાહભેર બધા એક સાથે રાત્રે આનંદ કરવાનો, એ પણ સંગીતવાળું છે, એની સાથે તાલવાલા છે જી। એટલે બાળપણથી જ ગરબા સાથે અને નવરાત્રિને ચોક સાથે મંડપ સાથે પાર્ટી પ્લોટ તો તે દિવસે નહોતા અમારા ગામડામાં જી જી, પણ અમારા ગામડામાં જે ગરબીઓ થતી એ ગરબીઓનો એક બહુ જ મારો નાતો રહે છે। અનુષ્ઠાન કે વ્રત ઉપવાસ એવું કશું કરો છો? નવ દિવસ દરમિયાન અનુષ્ઠાન ચોક્કસ થતા હોય છે, પણ આ 100 મહિનાની નવરાત્રિ છે એ ખાસ કરીને આનંદ ઉત્સાહ માટેની હોય છે જી। એટલે નવરાત્રિના અનુષ્ઠાન જે અમારા કુળની પરંપરા પ્રમાણે થતા હોય છે એ નૈવેદ્ય અને એ બધી થતું હોય છે, એ પ્રકારે અને એમને જે ડિઝાઇન કરીને ગરબાઓ અને નવરાત્રિનો માહોલ કર્યો છે ખૂબ મજા આવતી હોય એમાં મને યાદ આવે છે। આપણી વચ્ચે અત્યારે નથી રહ્યા એવા વિક્રમ પાટીલ જી, વિક્રમ પાટીલે ગરબા ઉપર ખૂબ મોટું પ્રદાન કર્યું અને તાલનો માણસ મોડ, અને પછી એના જે ગરબા ચાલતા હોય એમાં હજારો લોકો ગરબે રમતા હોય ત્યારે એ માણસ જોઈ જાય અને હજારો માણસોમાંથી માઇક ઉપરથી સીધો કે મારી ઉંમર 17-18 વર્ષની કે ભાઈ યોગેશ ઉપર આવી જાય, અને ઉપર આવી ગયા પછી મને કહે કે દેશી જે ગરબા હોય ને ચારની સહિતના છંદ હોય, અને પછી અમે રીતે સિદ્ધિદેથી લઈ સિદ્ધિ રીતિને છંદો દુહાઓને ચાલે, એ પ્રસંગો આજે પણ મારા માનસપટ ઉપરથી વિસરાતા નથી। આજે પણ વિક્રમ પાટીલ એ જે અમને મૂકી દો તો ગોરજન તારી રે રાત લડી માનિશરાચાર્ય સવાર ભેલે ઘોડે રે કોણ ચડે માં અંબાનો યશવાર, આ બધા જે ગરબા ગાવાનો આનંદ હતો જી એ અદભુત યાદી આજે પણ જી। તો યોગેશભાઈ ગાવાના મૂળમાં ચોક્કસ આવી ગયા છે, આપણી સાથે ગવડાવવાના છે કેટલાક ગીતો, કેટલાક એવા ગરબા જે ચારણી સાહિત્યનું કનેક્શન સામે આવે છે, ચાલો સાંભળીએ યોગેશ ગઢવીને। તો વાતો નીકળી છે ગરબાની અને આપણી સાથે છે લોક સાહિત્યકાર યોગેશભાઈ ગઢવી। યોગેશભાઈ ગઢવી આમ તો ચારણી સાહિત્યના કલાકાર કહેવાય છે, તો આપણે એ પણ ચર્ચા કરીએ કે ચારણી સાહિત્ય અને ગરબો એ ક્યાં મેળ બેસે છે? યોગેશભાઈ ચારણી સાહિત્ય અને ગરબાની વાત કરીએ તો કયા પ્રકારના ગરબા ચારણી સાહિત્યમાં છે? સામાન્ય રીતે નવરાત્રિના ગરબા જે ગવાય છે એમાં મોટાભાગે એના ઉપર ખૂબ મોટી અસર લોકજીવનની હોય છે। બિલકુલ, લોકજીવનના જે લોકો પાસે જે લોકસ્વરો એમને હસ્તગત કરેલા છે અને સિદ્ધ કરેલા છે એની અસર તમને જોવા મળે। તો અમારે સામાન્ય રીતે ચારણી સાહિત્ય છે, તો ચારણી સાહિત્યમાં ચારણોની દીકરીઓ એ જે માતાજીની ચરજો ગાય છે એ દેવી શક્તિ વિશે જ હોય છે, દેવી શક્તિનો જ વિષય હોય છે, એટલે એની અસર તમને ખૂબ જોવા મળે। પછી ચારણી સાહિત્ય છે એમાં ચારણી સાહિત્યમાં સામાન્ય રીતે માતાજીનું જે સ્વરૂપ છે એ હર હંમેશ માટે થઈ અને એક શક્તિ સ્વરૂપા એ દેવી તત્વને જોવે છે, તો જેને પવાડા કહી શકાય, જેને યુદ્ધ ગીતો કહી શકાય, જેને આપણે અષ્ટમી સાથે ખૂબ જ સાંકળીએ છીએ, અને મહિષાસુરથી માંડીને અનેક દાનવોને જે માતાજીએ હણ્યા છે એમાં શૌર્ય શૌર્ય રસ મુખ્ય, શૌર્ય એ વધારે વિશેષ જોવા મળે છે। કૃતિ સંભળાવજો। પસાવકત દે ગણપતિ ઇન સુધ બુધ નાગ સામ આજ જગત ગણ મૂત રૂ હું તો પ્રથમ કરું પ્રણામ
शक્તિ ઉપાસના છે અને દેવી શક્તિની ઉપાસના કરવા માટે તો યુગોથી ચારણો એમ જેમ મેં આપને કહ્યું એમ જુદા જુદા માતાજીની જુદી જુદી કથાઓ અને એ કથાઓને પણ સાંકળી લેવામાં આવે છે. દાખલા તરીકે આંગણ તલાવડી ને એની પાળે રે જાંબુડો જો ઈ રે એ જાંબુડે બાયુ જો ને બેલી વેલી આવ જો ઈ રે એ જાંબુડે બાયુ કેવાની વાત. જે નાના એવા પ્રસંગો જીવતરમાં લોકજીવનમાં લોકોની વચ્ચે બનેલા છે એ આજે પણ એ ગીતોને ઉકેલી નથી શકાતા કે આ કયું તળાવ હશે. દૂધે ભરેલી તલાવડી એની પાળે જાંબુડો અને એ પણ શક્તિ ઉપાસના કરતા કરતા જુદી જુદી માતાજીઓને આહવાન આપવામાં આવે છે. હે માટેલમાં બેઠેલી માં ખોડિયાર, તું અમારો ઝઘડો થયો છે, એ ઝઘડાને ઉકેલવા તું આવજે. હે મોગલ, તું અહીંયા બેઠી છો તો તું અહીંયાથી આવીને ઝઘડો ઉકેલવા આવજે. તો કહેવાની વાત, જે લોકજીવનમાં નાના નાના પ્રસંગો બન્યા એને પણ ચારણી સાહિત્ય આવી રીતે ખૂબ જ એને મઢી અને આજે કેટલા વર્ષો પહેલા રચનાઓ ગવાતી હશે, કોને ગઈ હશે એ હજી પણ ખબર નથી પડતી. પણ એવું એવું ચોક્કસ લાગે કે ચારણી સાહિત્યમાં જે કોઈ પણ સાહિત્ય જે ગરબાની આપણે વાત નીકળી છે એના શબ્દો લોકો સમજી શકે છે ખરા, અથવા તો સમજવા માટે કોઈ પ્રયત્ન કરવો પડે છે ખરા? ચોક્કસ એવું બને છે. લોકજીવન પાસે એ શબ્દો ઉકેલવા બહુ સહેલા હોય છે, પણ આજે જે રીતે કોમ્યુનિકેશનનું ડેવલપમેન્ટ છે એ સ્થિતિમાં તો હવે એ શબ્દોને લોકો ઓળખતા થઈ ગયા છે. દાખલા તરીકે માતાજીનો તરવાડો, મોગલમાંનો તરવાડો, તો માતાજીનો જેમ માંડવો હોય, માતાજીની જેમ આરતી હોય, માતાજીનો જેમ પ્રસાદ હોય, માતાજીના જેમ બહુચરાજીની વાત આવે છે તો આનંદનો ગરબો છે. એવી રીતે મોગલ ઉપાસના કરવાવાળા છે એ તરવાડો છે, એની વિધિ છે, એની ખબર છે. આજે ગુજરાત રાજ્યમાં ઘણા બધા લોકોને આ તરવાડો શબ્દથી બધા પરિચિત છે, એટલો પ્રચલિત થઈ ગયો છે. એટલે આજે શબ્દોને પ્રચલિત થતા વાર નથી લાગતી. બિલકુલ, વિશ્વના બીજી ભાષાઓના શબ્દો પણ જો આપણી ભાષામાં સહેલાઈથી ગોઠવાઈને બેસી જતા હોય તો લોકજીવનના અને આ ચારણી સાહિત્યના શબ્દોને પણ અહીંયા વાર નથી લાગતી અને એ પણ અહીંયા પહોંચી શકતા હોય. યોગેશભાઈ, ખાસ ચારણી સાહિત્યમાં તમને સૌથી ફેવરિટ ગરબો કયો છે જે તમને નોરતા દરમિયાન ગાવો જ ગમે? જાગી જાગી રે મોરી એ માત જાગી, જાગી જાગી રે એ મોરી માં. સિંહમોય માં જે માતાજીએ સ્વરૂપ ધારણ કરેલું એને સિંહ જેવું સ્વરૂપ ધારણ કર્યું એટલે સિંહ જેવું જેનું મોઢું હતું એવી સિંહમોય માં. આપણા ચારણી સાહિત્યના ઋષિ કવિ જેને કહી શકાય એવા કવિદાદની આ અદ્ભુત રચના છે જે મને ખૂબ જ ગમતી હોય છે. આજના ઢાળમાં બિલકુલ, પણ છતાંય લોકો એને બહુ જ સરસ રીતે ગાતા હોય છે અને ચારણી સાહિત્યની આ રચના, ચારણી ચારણી ફ્લેવર જેમાં જોવા મળે છે એવી આ રચના મને ખૂબ જ પ્રિય છે. જાગી જાગી રે મોરી માત જાગી, જાગી જાગી રે મોરી માં, એ સુતી સરદારની સિમોઈ જાગી મોરી માત જાગી, જાગી જાગી રે મોરી માં. આનંદ અને ઉત્સાહની વાતો વચ્ચે યોગેશ ગઢવી ને સૌથી ગમતો ગરબો જે હમણાં
ફેમસ હોય, જે હમણાં ગવાતો હોય, જે અર્વાચીન હોય, એવો કયો ગરબો છે? આમ તો હું ગરબામાં ને ગીતોમાં અર્વાચીન ને પ્રાચીન શું કહેવાય એ જ હજી નક્કી નથી કરી શકતો, કારણ કે મારે મન ગીત એ ગીત હોય છે. શાસ્ત્રીય અને લોકમાં પણ હું હજુ ભેદ નથી કરી શક્યો. લોકો ચોક્કસ જ્ઞાનીઓ વિદ્વાનો હશે, એના ભેદ પાડતા હશે, પણ મને જે ગમતો ગરબો છે એ અદ્ભુત ગરબો સોનલ ગરબો, શીરે અંબેમાં ચાલો ધીરે ધીરે, એ મને ખૂબ જ ગમતો ગરબો છે. અને ખરેખર એ જ્યારે જ્યારે હું ગાઉં છું ત્યારે મને સ્વયં શક્તિના દર્શન થતા હોય એવો અનુભવ થઈ શકે છે. તો સોનલ ગરબો શીરે અંબેમાં ચાલો ધીરે ધીરે માં, સોનલ ગરબો શીરે અંબેમાં ચાલો ધીરે ધીરે માં, લટકે મટકે માડી રાસ રમે છે, લટકે મટકે માડી રાસ રમે છે, દક્ષિણી ના તીરે અંબે માં ચાલો ધીરે ધીરે માં, સોનલ ગરબો શીરે અંબે માં ચાલો ધીરે 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 માં. તો યોગેશ ગઢવી સાથે આજે આપણે વાતો કરી, તેમણે ચારણી સાહિત્યમાં ગરબો ક્યાં છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. જય માતાજી. સોનલ ગરબો શીરે અંબે માં ચાલો ધીરે ધીરે.